આપણે આસપાસ એવા ઘણા કલાકારોને ઓળખતા હોઈએ છીએ કે જેઓ નકામી ચીજવસ્તુઓમાંથી અનેક ઉપયોગી ચીજવસ્તુઓ બનાવતા હોય છે. આવા જ એક કલાકાર વલસાડ જિલ્લાના વાપી શહેરમાં છે, જે નકામા ટાયરમાંથી ઘર સુશોભનની અને ફર્નિચરની વિવિધ ચીજવસ્તુઓ બનાવી એર પોલ્યુશન સાથે સોસાયટીને મચ્છરજન્ય રોગમાંથી મુક્તિ આપવામાં મદદરૂપ થઈ રહ્યા છે. મૂળ ભાવનગરના અને ફાઇન આર્ટ્સની ડિગ્રી ધરાવતા નવલ વાડુમોર નામના કલાકારે પોતાની અનોખી કલાના કામણ પાર્થયા છે. વલસાડના ભીલાડ સરી ગામમાં રહેતા નવલે એક દિવસે ફેસબુક પર એક મિત્રએ મૂકેલો ચાર કુર્સીનો ફોટો જોયો અને પોતે પણ આવું બનાવી શકે છે તેવી કોમેન્ટ કર્યા બાદ આવા નકામા ટાયરોમાંથી શું શું બની શકે છે તે અંગે શોધખોળ કરતા તેમણે જાણવા મળ્યું કે આવા ટાયરોમાંથી અનેક ચીજ વસ્તુઓ બની શકે છે. બસ ત્યારથી નવલે નકામા ટાયરો ભેગા કરી પોતાની કોઠાસૂઝ અને ડિગ્રીના પ્રતાપે અનેક ચીજ વસ્તુઓ બનાવવા મચી પડ્યા. યુવકે નકામા કાર ટાયરમાંથી બનાવી ઘર ઉપયોગી ફર્નિચર સહિતની ચીજવસ્તુઓ બનાવી છે. નવલના જણાવ્યા મુજબ આજે તેમની પાસે નકામા ટાયરમાંથી બનતી 700-800 ચીજવસ્તુઓ છે, જેમાં ઘરમાં ફર્નિચર તરીકે ઉપયોગ કરી શકાતી ખુરશી, સોફા, તુલસીના કુંડા, પક્ષીઓ માટેના કુંડા, હોટલ ગાર્ડનમાં શોભા ધરાવતા ટેન્ક, ફ્લાવર પોટ જેવી અનેક વેરાયટી બનાવી છે. મારું નામ છે લાડુમોર નવલ, ગામ મારું રાજુલા છે અને હું એક ફાઇન આપણે આર્ટિસ્ટ કલાકાર છું, સારો એવો પેન્ટર છું અને મેં પેન્ટિંગ માટે માસ્ટર ડિગ્રી કરેલી છે. આ ફાઇન આર્ટ છે, એરેડી છે મારી પાસે ડિગ્રી. મેં સ્ટાર્ટિંગમાં શરૂઆત કરી ત્યારે થોડીક મને તકલીફ જેવું મળ્યું હતું, કેમ કે એનો જે રિસ્પોન્સ નહીં મળ્યો મને, લગભગ લાસ્ટમાં 2.5 વર્ષ સુધી રિસ્પોન્સ નહીં મળ્યો અને પછી થોડોક મારા વડીલ લોકો સાહેબ લોકોએ મને થોડોક રિસ્પોન્સ કર્યો કે આ વસ્તુ પર આગળ ચાલશે એમ, એટલે પછી એના સપોર્ટથી આગળ વધતે સુધી ચાલી ગયો છે. અત્યારે જે રિસ્પોન્સ મળે છે, અત્યારે કેવો રિસ્પોન્સ મળે છે? અત્યારે મારી મહેનત પ્રમાણે લાગે છે કે આ રિસ્પોન્સ બરોબર છે, ધીમે ધીમે આગળ મને પ્રગતિ કરાવશે. કઈ કઈ ચીજ વસ્તુઓ તમે બનાવો છો? આમાં એવું છે કે 700-800 આઈટમ બનાવું છું કુલ, એ બધી ટાયરમાંથી નથી, મોસ્ટ ઓફલી એનો ઉપયોગ ટાયરમાંથી નથી થાય છે. પછી એમાંથી સોફા છે, ખુરશી છે, રમત ગમતની વસ્તુ છે, સ્કૂલમાં કામ લાગે એવી વસ્તુ છે, ગાર્ડનની વસ્તુ છે, રેસ્ટોરન્ટની છે, હોટેલની છે, શોરૂમની વસ્તુ છે, કોઈ નગરપાલિકામાં મુકાય એવી વસ્તુ છે, એમાંથી માનો કે ગાર્ડનમાં મુકાઈ હોય અથવા જાહેર જગ્યા પર મુકાય એવી ટોપ છે, ટેન્ક છે, પછી કોઈ વચ્ચે ઉપયોગ કરવું હોય તો બીજી વસ્તુ પણ એના માટે છે. મારું નામ ચેતનસિંહ એ પરમાર, સેન્ડ્રી ઇન્સ્પેક્ટર વાપી નગરપાલિકા. ખાસ કરીને આપણે જે અહીંયા પ્રદર્શન રાખેલું છે અને પ્રદર્શનમાં સૌથી મોટી વાત એ છે કે જે વસ્તુ છે વેસ્ટમાંથી બેસ્ટ કહેવા હતા ટાયરમાંથી છે, આ આઈડિયા જે છે આખો ક્યાંથી આપણને આવ્યો અને શું કારણ છે? છેલ્લા 3 વર્ષથી અમે આ મચ્છરોમાંથી આ રસ્તાની બાજુમાં 55 ટાયર મૂકેલા હોય, એમાં ચોમાસામાં પાણી પડે, એમાં ડેન્ગ્યુ જેવા ગંભીર રોગ થાય, મચ્છર ઉત્પન્ન થાય, એ મચ્છર ઉત્પન્ન થાય એટલે ટાયરો અમે કલેક્ટ કરીએ, પછી અમે વિચાર કરતા કે મને શું કરીએ, નિકાલ કેવી રીતના કરીએ. છેલ્લા વર્ષમાં મને યાદ આવ્યું કે આપણે નવલભાઈ નામ આવ્યું, યાદ આવ્યું કે નવલભાઈ આ ટાયરોમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવી આપે છે, તો નવલભાઈને કોન્ટેક્ટ કરી નવલભાઈને બોલાવી ચીફ ઓફિસર સાહેબ, પ્રમુખ સાહેબ અને આરોગ્ય ચેરમેન સાથે મસારો કરી ચર્ચા કરી કે સાહેબ અમારે વેસ્ટમાંથી મારે બેસ્ટ ટાયરમાંથી વસ્તુ મારે બનાવી છે, સાહેબે કહ્યું કે તારે જે કરી રહ્યો એમ કે એ પણ નવલભાઈને મળીને નવલભાઈ જે છેલ્લા વર્ષ ચોમાસામાં 3 ટન જેટલા ટાયર પકડેલા હતા એ ટાયરમાંથી અમે વેસ્ટમાંથી અત્યારે બેસ્ટ બનાવ્યું છે, તે આવતીકાલે 29 તારીખે સસ્તા રથ આવે છે ગાંધીનગરથી, એટલે પબ્લિક જ વધારે આવશે, એટલે ક્રાઉડ આવશે, એટલે પણ જોશે કે વેસ્ટમાંથી બેસ્ટ કઈને બનાવશો, એટલે જે રસ્તાની બાજુમાં ટાયર છે એટલે પબ્લિકમાં અવેરનેસ આવશે કે એમાં ટાયર ગમે ત્યાં ફેંકી ન દેવા, એનો મારે ઉપયોગ કરવો, ઘેરોમાં પણ વાપરી શકાશે ટાયર, જૂના ટાયર, એ માટેનું એક મારું એક થીમ હતી.